नमस्कार दर्शक मित्रों, आ तो खाली बात से मां हूं जिगर देवाणी आपનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે એક મહત્વનો નિર્ણય લીધો હતો। જી હા, આ નિર્ણય ભલે બે દિવસ પહેલા નહોતો, પણ આગળના સમયમાં તેની અસર મોટા પાયે જોવા મળશે। જેમાં સ્પષ્ટ રીતે જે ફીનો વધારાની જે વાત કે અક્ષામે આવી હતી તેને લઈને ચર્ચા થઈ। જે રીતે પ્રાથમિક શાળાઓથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ખાનગી શાળાઓ જે રીતે ઉત્તરોત્તર ફી વધારે છે તે હવે વધારી નહીં શકે। જોકે આ તમામની વચ્ચે 2017માં ઇલેક્શન પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે એફઆરસીની સ્થાપના થઈ, અને ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોયું હતું કે અલગ અલગ ફીનું ધોરણ હાઈકોર્ટે નક્કી કર્યું હતું। અને સ્પષ્ટ રીતે જોવા જઈએ તો દરેક સ્કૂલ માટે એ ધોરણ નક્કી કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે આ પ્રમાણે આડેધડ વધારો નહીં થાય। ત્યારે મહત્વનો ચુકાદો જે આપ્યો છે જેમાં કહ્યું છે કે શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે, જેમાં ખાનગી શાળા હવે ફી વધારી શકશે। જો કે શાળા અતિશય ફી વસૂલી શકશે નહીં, ફી વધારવીને અતિશય વધારવામાં ફરક છે। તેમજ ખાનગી શાળાઓ નફાખોરી પણ નહીં કરી શકે। ખાનગી શાળાઓ કેટલાક શિક્ષકો રાખે છે, શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે, પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસ લઈ શકશે નહીં। આ ઉપરાંત ખાનગી શાળાઓ મિલકત પરના ધસારાની બાબતે અલગ અલગ ક્લેમ પણ નહીં કરી શકે। ખાનગી શાળાઓ રિઝનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે, જ્યારે ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે, શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે, પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસ લઈ શકશે નહીં। તેમજ ખાનગી શાળાઓ એ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે, અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માંગી શકે। આ ઉપરાંત ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે। જ્યારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરિક્યુલમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે, પરંતુ આ તમામની વચ્ચે કેટલી ફી હોવી જોઈએ, કેટલી ફી યોગ્ય છે, વારંવાર વધારો કેટલા પ્રમાણ સુધી શક્ય છે, અને અતિશય હજુ પણ વધારશે તો શું, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। આ તો ખાલી વાત છે। તો આજે આપણે એક એવા અગ્રણી સાથે ચર્ચા કરીશું, દીપકભાઈ રાજેગુરુ, કે જેમને શાળાની એક યોગ્ય સમજ છે, સરકાર સાથેના સંકલનમાં શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, અને તેની વાલી પર શું અસર થશે તે આપણે આજે ચર્ચા કરવાના છે। દીપકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આ તો ખાલી વાત છે કાર્યક્રમમાં। દીપકભાઈ, જે રીતે એફઆરસીની વાત આપણે 2017માં પણ સાંભળી હતી, હવે ફરી એકવાર હાઈકોર્ટનો ચુકાદો છે જેમાં એ મહત્વના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ફી વધારો કરી શકશે પણ અતિશય પ્રમાણમાં નહીં, શું છે આ કન્ફ્યુઝન અને શું તેનો નિર્ણય તમને યોગ્ય લાગે છે, અને આગામી સમયમાં વાલીઓ પર શું અને કેવા પ્રકારની અસર તમે જોઈ રહ્યા છો? જી નમસ્કાર, હું તમામ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના દર્શકોને વંદન કરું છું જી, અને બે દિવસ પહેલા સીબીએસઈ નું સુંદર રિઝલ્ટ ગુજરાતભરમાં આવ્યું છે તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું। એ તમામ સ્વનિર્ભર શાળાઓના પ્રયત્નો અને તેમની મહેનતનું પરિણામ છે કે અજમેર રિઝલ્ટનું પરિણામ આપણું 98.40% સીબીએસઈનું રિઝલ્ટ આવ્યું છે, તેના માટે ખૂબ ખૂબ સૌને અભિનંદન જી। આપ જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છો કે ફી 2017 ફી રેગ્યુલેટરી એક્ટ આવ્યો, ઘણી બધી અસમંજસ પરિસ્થિતિઓ ઉભી થઈ, સંચાલકો વાલીઓ સરકાર અને ફી રેગ્યુલેટરી કમિટી ની વચ્ચે અવારનવાર કોઈ ને કોઈ બાબતોને લઈને ઘર્ષણો થતા હતા અને તેમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળતી હતી। ગુજરાતમાં ફી રેગ્યુલેટ કરતો એક્ટ 2017માં અમલ આવ્યો, અને એ અમલમાં આવ્યા પછી દરેક 4 ઝોન બનાવવામાં આવ્યા, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ। આ 4 ઝોનમાં જેમની ફી 15,000, 25,000, 27,000 અને 30,000 જે સરકારે એક નક્કી કરેલું ધોરણથી વધારે
હોય તો એ શાળાઓએ પ્રપોઝલ મૂકીને પોતાની દરખાસ્ત રજૂ કરીને કમિટી સમક્ષ મૂકવાની છે કે તેમણે જે ફી લીધેલી છે અથવા તો જે ફી લેવા માંગે છે તે ફીનું જસ્ટિફિકેશન તેમણે ફી રેગ્યુલેટરી કમિટી પાસે કરાવવાનું હતું. અને તે પ્રમાણે પ્રપોઝલ મૂકવામાં આવી, એમના ઓર્ડર્સ પણ થયા. પહેલા પ્રોવિઝનલ ઓર્ડર થયા, ત્યારબાદ એમાં ફાઇનલ ઓર્ડર્સ પણ આવ્યા. છતાંય ઘણી બધી શાળાઓને કે તેમના શાળાઓના ખર્ચના પ્રમાણે ફી ઘટાડી દેવામાં આવી, ડિટરમાઇન કરવામાં આવી. એકચ્યુઅલી તો ફી રેગ્યુલેટરી કમિટી નામ એનું એવું છે, રેગ્યુલેટ કરવાનું કામ છે. પણ ક્યાંક ને ક્યાંક એવું જણાતું હતું સંચાલકોને, શાળાના ટ્રસ્ટીઓને અને જે વહીવટકર્તાઓ છે તેમને કે એફઆરસી છે એ ફી ફિક્સ કરી રહી છે. હકીકતમાં એક્ટની જોગવાઈઓ મુજબ રેગ્યુલેટ કરવાની છે ફીનું, ફીનું નિયંત્રણ કરવાનું કામ ફી રેગ્યુલેટરી કમિટીએ કરવું જોઈએ. અભ્યાસિક પ્રવૃત્તિઓ હોય વધારાની કોઈ પણ કૌશલ્ય વિકાસ કરાવતી જે પ્રવૃત્તિઓ હોય એના ઉપર બધા ઉપર લગામ લગાવી. અને ઘણી બધી તો સંસ્થાઓને તો એમના જી દીપકભાઈ, મારે એ જાણવું છે કે જે રીતે ફી રેગ્યુલરિટીની આપણે વાત કરી રહ્યા છે, પણ એમાં બદલાવ પણ આવી શકે ને? જ્યાં ઓલરેડી વધારે ફી લેવામાં આવી રહી હોય, જેના કારણે વાલીઓ ત્રસ્ત હોય, ડોનેશન વસ્તુ મોટા આપવા પડતા હોય, એવી જગ્યાએ ઘટાડો બી તો થવો જોઈએ. સુવિધા ઊભી કરી હતી ભાઈ, એ બધા જ વસ્તુ ઉપર કંટ્રોલ કર્યો અને ફી ફિક્સ કરી દીધી, જેના ધીરે 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 આપણે જોઈએ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ જે કરવાની વાત હતી તેમાં ક્યાંક ને ક્યાંક ઉણપો જણાઈ. ઓકે, તો દીપકભાઈ તમને લાગે છે કે આગળના સમયમાં હવે હજી જ્યાં વધારો વધારે પડતો થઈ ગયો છે ત્યાં ઘટાડો બી થશે ખરા? જી, ગુજરાત હાઈકોર્ટ નામદારનું જે જજમેન્ટ આવ્યું છે તે લગભગ 264 પાનામાં વિસ્તૃત રીતે એનું જજમેન્ટ લખીને મોકલાવવામાં આવ્યું છે. અને એ જજમેન્ટ જે જોયું અને એનો થોડોક અભ્યાસ કર્યો, તેના સમજવાની પણ પ્રયત્ન કર્યો, તે સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે. શાળા સંચાલકો માટે પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ શાળા નફાખોરી કરી શકશે નહીં, પ્રમાણ કરતા વધારે ફી લઈ શકશે નહીં. આ બે નિર્દેશ શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ માટે અથવા તો જે વહીવટકર્તાઓ છે તેમના માટેનો સ્પષ્ટ નિર્દેશ છે. એટલે આ જજમેન્ટ થી એવું કોઈ માની લેવાની જરૂર નથી કે ભાઈ શાળાઓને ફી વધારો કરવાની કે નફા નથી. પરંતુ જે શાળાઓ ગુણવત્તાસભર શિક્ષણ આપવા માંગે છે, ક્વોલિટી એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને નામદાર હાઈકોર્ટનો આ ચુકાદો ખરેખર અભિનંદનીય છે, સ્વીકારવા યોગ્ય છે. અને જ્યાં તકલીફો મુશ્કેલીઓ થતી હતી, જ્યાં એફઆરસી અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ થતા હતા, વાલીઓ અને શાળા ઘર્ષણો ઉભા થતા, તેની સામે બહુ સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે કઈ શાળા કેટલી ફી લેશે તે શાળાને અધિકાર છે, તેને એફઆરસી ચકાસી શકશે, નકારી શકશે નહીં. ઓકે, એટલે હું એવું માનું છું અને આ જજમેન્ટના આધારે એવું સ્પષ્ટપણે માનું છું કે આ જજમેન્ટ એ કોઈના ફેવરમાં નથી. આ જજમેન્ટ એફઆરસી દ્વારા નક્કી કરેલા કામને કેવી રીતે જસ્ટિફાય કરવાનું, એક્ટની જોગવાઈઓમાં ફી રેગ્યુલેટરી કમિટીને જે કામ સોંપવામાં આવ્યું છે તે કામમાં ક્યાંય જો અસમંજસતા, વિસંગતતાઓ અને ક્યાંય પણ ભેદભાવ રહી જતા હોય, કોઈ પણ શાળા પ્રત્યેનો ન્યાય ન થતો હોય, તો તે બાબતનો દિશા નિર્દેશ કરતો આ ફેસલો ખરેખર બહુ સ્પષ્ટ છે, યોગ્ય છે. આમાં કોઈના ઉપર કોઈ ભારણ છે, કોઈ શાળાઓ બે ફી લેવા માંડશે અથવા તો ફી રેગ્યુલેટરી કમિટી એના ઉપર કોઈ કંટ્રોલ નહીં કરી શકે એવું કંઈ જ નથી. આ બધી બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ 264 પાનાના જજમેન્ટમાં સ્પષ્ટ રીતે કર્યો છે. ઘણી બધી શાળાઓ, બે પ્રકારની શાળાઓ હોય છે. એક શાળા એવી છે કે જે ટ્રસ્ટના પોતાના મકાનમાં ચાલે છે, તો એનું મેન્ટેનન્સ, એનું ડેવલપમેન્ટ, એના વિકાસના કામો દર 2-3-5 વર્ષે એને રંગ રોગાનથી લઈને બીજા બધા ઘણા બધા વિકાસના કામો કરવાના હોય, તો એવા સમયે એની પાસે જો સરપ્લસ ફંડ નહીં હોય
પ્રોફિટરિંગની વાત નથી, સરપ્લસની વાત છે. આમ પણ 15-20% સરપ્લસ જો કોઈ સંસ્થા ના કરે તો એની પાસે આવતી આવનારા દિવસોની ભવિષ્યની જે કઈ વ્યવસ્થા ઉભી કરવાની છે તે. અચ્છા દીપકભાઈ, અહીંયા ખાસ કરીને કોઈ પર્સન્ટેજમાં કઈ નક્કી થયું છે કે દર વર્ષે વધારો થવો જોઈએ અથવા કરવો પડશે? અને હા તો કેટલા પ્રમાણમાં, 10%, 15%, 20%, કઈ શાળાને લઈને શું એવા કોઈ નિયમો બનાવવામાં આવ્યા છે જેથી કરીને શાળા પણ ક્લિયર રહે, હાઈકોર્ટનો ચુકાદો જે છે તે પણ જળવાઈ રહે અને વાલી ઉપર વધારે પડતો બોજ પણ ના આવે? આ ત્રણેયનું કોમ્બિનેશન થાય એ પ્રમાણે કોઈ ટકાવારી અથવા કોઈ માપદંડ અલગ અલગ શાળા અથવા અલગ અલગ માધ્યમોને લઈને નક્કી કરવામાં આવે છે કે શું? દીપકભાઈ, જે રીતે અલગ અલગ શાળાઓની ફી વધારાની આ વાત છે તો હાઈકોર્ટના ચુકાદામાં એવી કઈ સ્પષ્ટતા છે કે કેટલા પ્રમાણમાં, કેટલા ટકામાં વધારો થઈ શકશે અથવા તે થવો જોઈએ, કઈ કઈ શાળાને તે લાગુ પડશે, માધ્યમિક, પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિકમાં શું નિયમો છે, એવું કઈ કોમ્બિનેશન કઈક ફાઇનલ થયું છે પર્સન્ટેજના હિસાબથી જેથી કરીને વાલી હોય કે શાળા કોઈને પણ બોજ ના પડે અને યોગ્ય નિર્ણય લેવાય? જી, એક વાતનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે આ જજમેન્ટમાં જી, કે દર વર્ષે જે ફુગાવાનો દર છે, મોંઘવારી જેને કહીએ છીએ અંગ્રેજીમાં, એને એસ્કેલેશન કહેવાય કે ભાઈ એ કર્મચારીઓને પોતાના જે કઈ સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓ છે તેને જે મોંઘવારી ભથ્થું રજૂ કરે છે તે પ્રમાણમાં તો લગભગ બધાને મોંઘવારી નડવાની છે. તો એ એક આધાર લઈ શકાય કે ભાઈ મોંઘવારી કેટલા પ્રમાણમાં વધી છે, એના પ્રમાણમાં ફી વધારો કરી શકાય. બીજું એવું છે કે શાળા પોતાની સંસ્થામાં બીજા કયા કેવા વિકાસના કામો કરવા માંગે છે. ધારો કે કોઈ અત્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત ચાલે છે, મોદીજી આપણને એમ જ કહે છે કે બધું ડિજિટલાઇઝેશન થવું જોઈએ. કોરોના કાળમાં પણ આપણે શીખ્યા કે જ્યારે બધી વસ્તુઓ બંધ થતી હતી તો ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત થઈ, તો હવે સંસ્થાઓએ એ પ્રકારના અભ્યાસક્રમો કે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે વિદ્યાર્થીને મદદરૂપ થાય તેના માટે મોટી મોટી કંપની સાથે ટાઈઅપ કરવું પડે છે. સરકારે પણ એવા ટાઈઅપ કર્યા છે કંપનીઓ સાથેના, એના સોફ્ટવેર લેવા પડે, એનું મેન્ટેનન્સ લેવું પડે, એના ગેજેટ્સ લેવા પડે, એની સાથે એના ઇન્ટરનેટ કનેક્શન લેવા પડે, એના ખર્ચાઓ, એનો સ્ટાફ, આ બધી વસ્તુ પણ જે સંસ્થાઓ માટે પૂરતા પ્રમાણમાં વધારવામાં આવશે તેના પ્રમાણમાં એનો ખર્ચો જેટલો વધે છે આ બધી બાબતનો, જેને આપણે અત્યારે જ્યારે આપણે ભણતા હતા, હું ભણતો હતો ત્યારે માત્ર પાઠ્યપુસ્તક, શિક્ષક, નોટબુક, પેન અને પેન્સિલ આ માંગે એનું જસ્ટિફિકેશન જો FRC કરી શકે કે ભાઈ આ ખર્ચ તમે વધારો છો, એનો ખર્ચ ક્યાં થવાનો છે અને એનો ખર્ચ કેટલા થવાનો છે, તો એ સપ્રમાણ ખર્ચ હશે તો FRC નકાર્યા વગર એને મંજૂર રાખવાનો રહેશે. ઠીક છે દીપકભાઈ, સ્પષ્ટ રીતે જોયું છે કે જ્યારે જ્યારે ફી વધારાની વાત આવે છે ત્યારે ઘણીવાર વાલીઓએ આંદોલન કરવું પડતું હોય છે. જ્યારે એ સ્કૂલમાંથી નીકળવાની વાત કરીએ તો NOC નથી આપવામાં આવતી, પરિણામે વિદ્યાર્થીઓના ભણતર ઉપર, તેમના એજ્યુકેશન ઉપર એક મોટી અસર થતી હોય છે. ઇંગ્લિશ મીડિયમનો કંઈક અલગ ઇશ્યુ હોય છે, ગુજરાતી મીડિયમમાં અલગ હોય છે, ડોનેશનને લઈને ઘણીવાર એવો ત્રાસ થતો હોય છે જેના કારણે વાલીઓ વધારે ભીંસમાં મુકાઈ જતા હોય છે. વળી ઘણી જગ્યાએ એવું પણ આપણે જોયું છે કે ફી ન ચૂકવી હોય તો પરીક્ષામાં નહીં બેસવા દે એની પણ વાતો ભૂતકાળમાં સામે આવી ચૂકી છે, એટલે એનું વિદ્યાર્થીઓને ટેન્શન અને એને લઈને મા બાપ વધારે ચિંતામાં હોય. તો કંઈ કેવો ટ્રાન્સપરન્ટ અને યોગ્ય નિર્ણય કેમ હજી સુધી બહાર નથી આવ્યો જેથી કરીને આ સવાલ અટકે? કારણ કે 5 વર્ષ જેટલો સમય થઈ ગયો, 2017માં આ બધી ચર્ચા હતી, અત્યારે 2022 છે, બીજું વિધાનસભા ઇલેક્શન નજીકમાં છે અને હજુ પણ તેને લઈને ચર્ચા ચાલી રહી છે. તો ક્યાં શું કચાશ રહી ગઈ છે, તેના પર કાર્ય થઈ રહ્યું છે કે શું? નફાખોરીની વાત નથી આમાં, કોઈ પણ વધારા ફી વધારો લઈ લેવાની વાત નથી. જે સુવિધાઓ શિક્ષણની હશે, શિક્ષણેતર પ્રવૃત્તિઓની હશે, બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય, કૌશલ્ય વિકાસની બાબત હોય. હમણાં નેશનલ એજ્યુકેશન પોલિસી આવી રહી છે સાહેબ, કે એ આપણને 2023 લાગુ પડશે, તો એના રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળક માતૃભાષામાં ભણે, કૌશલ્ય વિકાસ કરી શકે, પસંદગીના વિષયો ભણી શકે, અને એને ભણતાની સાથે એને કાર્પેન્ટરી શીખવી છે તો એના માટેનો વર્કશોપ ઊભો કરવો પડે, પ્લમ્બિંગ શીખવું છે, ઇલેક્ટ્રિફિકેશન શીખવું છે, એને ઓટોમોબાઈલ્સમાં પોતાનું કરિયર બનાવવું છે, તો એમને 6ઠા ધોરણથી જ એ બધા કૌશલ્ય વિકાસ કરવા માટેની જો જરૂરિયાતો હોય
તો શાળાઓ એવા વર્કશોપ ઊભા કરે, એના માટે સ્ટાફ હાયર કરે અને સુવિધાઓ ઊભી કરે, એના માટેની મશીનરી લાવે, તો એનો ખર્ચ વધવાનો છે, સ્વાભાવિક છે. તો એ ખર્ચને પણ એફઆરસી નકારી નહીં શકે અને એને યોગ્ય પ્રમાણમાં મંજૂર રાખીને એ ફી પણ લઈ શકે અને એવી સુવિધાઓ આપી શકે. જી બિલકુલ ચોક્કસથી. દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ હોય તો મને પૂછી શકો છો નીચે જણાવેલ નંબર ઉપર. નંબર છે +116131362068 અને બીજો નંબર એટલે કે +116131362071. દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે, દીપકભાઈ જોડે ચર્ચા ચાલુ છે. તમે દીપકભાઈને પણ પૂછી શકો છો. ગુજરાત હાઈકોર્ટનો ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો જે ચુકાદો છે જેમાં શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે, આ પ્રકારની વાત આવી છે. જોકે અતિશય પ્રમાણમાં તે નહીં શક્ય બને, ખાનગી શાળાઓ નફાખોરી નહીં કરી શકે. આ તમામ મુદ્દાને લઈને જો તમે પણ આ પ્રશ્નથી ક્યાંક ને ક્યાંક હેરાન થતા હો તો દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે, તો અમારી સાથે ચર્ચા કરી શકો છો. તમારો, તમારા બાળકોનો, વિદ્યાર્થીઓનો અને ખાસ કરીને ફીસને લઈને કોઈ પણ પ્રકારનો સવાલ હોય જણાવો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખાસ કાર્યક્રમ આ તો ખાલી વાત છે. તો દીપકભાઈ, બીજો એક અગત્યનો અને અંતિમ સવાલ હું આપને કરવા માંગીશ. અંતિમ સવાલ એ છે કે જ્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ કન્ફ્યુઝ હોય છે અને એ લોકોને નથી સમજાતું કે આ વધારાની પાછળ શું લોજિકલ કારણ છે, જે રીતે તમે વાત કરી કે જે કરિક્યુલમ એક્ટિવિટીઝ છે તેને પણ અહીંયા આવરી લેવામાં આવી છે, બીજી ઘણી બધી વસ્તુને આવરી લેવામાં આવી છે, સાથે સાથે હાઈકોર્ટે વાલીઓનું પણ ધ્યાન રાખ્યું છે કે અતિશય વધારો કરશે તો એ યોગ્ય નહીં ગણાય, તેને માન્ય નહીં ગણાય. તમે વાલીઓને ખાસ કંઈ કહેવા માંગશો આ ચિંતાને લઈને? જી ચોક્કસ કહેવા માંગીશ. જો વાલીઓ અને સંચાલકો આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે, આ જુદી નથી. પહેલી વાત તો આ બહુ સમજવા જેવી છે. ઉકલે છે ત્યારે એવા વિશ્વાસ સાથે એવી શાળાની પસંદગી કરે છે કે ત્યાં એમને વિશ્વાસ છે કે આ શાળા વિકાસ થશે, અભ્યાસમાં ઉચ્ચતમ મળશે અને એના સ્વાસ્થ્યથી લઈને તમામ બાબતોનું ધ્યાન જીતુભાઈ જણાવશો શું તમારો કોઈ પ્રશ્ન છે ખરા? આ જે રીતે શાળાની ફી ને લઈને ચર્ચા ચાલી રહી છે તેને લઈને કેટલી ઓછામાં ઓછી કેટલી ફી લેવાની અને વધારેમાં વધારે કેટલી ફી લેવાની એ કહી શકાય? બિલકુલ બિલકુલ દીપકભાઈ, વાલીનું પૂછવું છે કે ઓછામાં ઓછી કેટલી ફી અને વધારેમાં વધારે કેની લિમિટ કેટલી હોઈ શકે છે? બહુ સરસ વાત છે જીતુભાઈ. કયા વિસ્તારમાંથી આ પ્રશ્ન પૂછે છે? ગ્રામ્ય વિસ્તાર છે કે નગરપાલિકા વિસ્તાર છે કે મહાનગર વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે? તો આ બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેમ આપણે ત્યાં દરેક બાબતના ખર્ચ ગામડાના અને શહેરના અને મહાનગરના અને મેટ્રોપોલિટન સિટીઝના અલગ અલગ હોઈ શકે, વેરાના દર, જંત્રીના દર તેમ જુદા જુદા હોય છે, તેમ દરેક શાળાનો ખર્ચ પણ અલગ અલગ રીતે હોય. મહાનગરની શાળા હોય તો તેના ખર્ચ પણ જુદા હોઈ શકે, ગામડાની શાળા હોય તો એનો પણ ખર્ચ જુદો હોઈ શકે. તો તે પ્રમાણમાં કોઈ ફી ફિક્સ નહીં કરી શકે. અત્યારે સરકારે જે 2017માં ફીનું માળખું પ્રાથમિક શાળા માટે નક્કી રહેશે, એનાથી કોઈ ઓછી લેતા હોય, કોઈ 5,000માં, અહીંયા સુરતમાં પણ ગ્રામ્ય વિસ્તારો છે, અમારે સુરત શહેરની વાત કરું તો 10,000માં, 12,000માં પણ અત્યારે પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે એવી શાળાઓ, મારી પાસે લગભગ 800 શાળાઓ છે સુરતમાં કે જે 15,000 કરતા ઓછી ફીમાં ભણાવે છે અને ઉત્તમ શિક્ષણ અને પરિણામ આપવાનો પ્રયત્ન કરે છે. એટલે મિનિમમ ફીસનું ધોરણ રાજ્ય સરકારે નક્કી કર્યું, પ્રાથમિક માટે 15,000, માધ્યમિક માટે 25,000, ઉચ્ચતર માધ્યમિક કોમર્સ માટે 27,000 અને સાયન્સ વિભાગમાં જો ઉચ્ચતર માધ્યમિક હોય તો 30,000 મિનિમમ ફીસ, ન્યૂનતમ ફીસની વાત છે. એનાથી વધારે કોઈને પણ આ ફી નક્કી કરવી હોય તો શાળાની ગુણવત્તા, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળામાં આવતી સુવિધાઓ, શાળામાં અપાતું શિક્ષણ એ એના પ્રમાણમાં
એ ફી વધારો લઈ શકશે. હવે કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, આઈબી કરિક્યુલમ ચલાવે છે, આઈજીસીએસસી ચલાવે છે, આઈસીએસસી ચલાવે છે, સીબીએસસી ચલાવે છે અને ગુજરાત બોર્ડ ચલાવે છે, તો બોર્ડના પ્રમાણમાં, શિક્ષકોના પ્રમાણમાં, ખર્ચના પ્રમાણમાં, બિલ્ડિંગના પ્રમાણમાં, પ્રવૃત્તિઓના પ્રમાણમાં, એની દરેક શાળાઓ પોતાની કોઈ પણ ફી નક્કી કરે, ફી રેગ્યુલેટરી કમિટી એ ફી ને જસ્ટિફાય કરવાની છે કે આ ફી લેવામાં આવે છે તે વધારે પડતો નફો નથી કરતી ને, એટલું જોઈને એ ફી મંજૂર રાખી શકે. અને કદાચ એમાં એમાં નફાખોરી દેખાતી હોય કે ભાઈ 100 રૂપિયા લીધા છે અને 50 રૂપિયાનો જ ખર્ચ કરે છે અને 50 રૂપિયાનો નફો કરે છે, તો ત્યાં એમને અટકાવી, તો ત્યાં એમને અટકાવી શકશે અને એની ઉપર એ ડિટર્મિનેશન કરી શકશે, એને ઉપર નિયંત્રણ લાદી શકશે, પણ એ ફી ને નકારી નહીં શકે. હા, એમ કહી શકે કે તમે આ ખર્ચાઓ ક્યાં કરો છો, તો વધારા પડતા ખર્ચા ન થતા હોય અને ફી વધારે લેવાતી હોય તો ત્યાં એને અટકાવી શકે અને એને દિશા નિર્દેશ કરી શકે. બહુ સ્પષ્ટ ઉલ્લેખ આ જજમેન્ટમાં પણ છે અને એક્ટમાં પણ એની જોગવાઈ છે. એટલે જીતુભાઈ જ્યાંથી સવાલ પૂછે છે એમને ગભરાવાની જરૂર નથી. મિનિમમ કે મેક્સિમમનું કોઈ લેવલ નથી હોતું, સૌ પ્રમાણ ફી લઈ શકશે અને 15-20% જેટલું સરપ્લસ પોતાની પાસે રાખી શકશે શાળાઓ પોતાના ટ્રસ્ટ માટે, પોતાની સોસાયટી માટે. કેમ કે ભાઈ કોરોના કાળ આવી ગયો, કોઈ સ્કૂલમાં બિલ્ડિંગમાં કોઈ ભૂકંપના કારણે કઈ નુકસાન થયું, કોઈ ઇલેક્ટ્રિફિકેશનમાં ગડબડ થઈ ગઈ ને બધું વાયરિંગ બળી ગયું, કે પૂર આવી ગયું, પ્લેગ આવી ગયો, કે કઈ એવી ઘટના ઘટી ગઈ કે જેના કારણે નુકસાન થાય છે, તો એને પાછી ડેવલપ કરવા માટે, ફરીવાર ઉભી કરવા માટે તો 15-20% સરપ્લસ પણ એ રાખી શકે, પણ સપ્રમાણ હશે એ પણ વધારે પડતું નહીં રાખી શકે. આવી બધી બાબતોનો 64 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
દર્શક મિત્રો આ તો ખાલી વાત છે, બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.